ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે. ગતરોજ મોટી સંખ્યામાં ટ્રેનો રદ થયા બાદ આજે પણ 50થી વધુ ટ્રેન રદ થઈ છે, જેને પગલે મુસાફરો અટવાઈ ગયા છે. સુરતથી મુંબઈ અને અમદાવાદ તરફના ટ્રેન વ્યવહારને ભારે અસર પહોંચી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે. આજે વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનોને રેલવે વિભાગ દ્વારા રદ કરવામાં આવી છે, જ્યારે એકતાનગર એક્સપ્રેસ અને આણંદ વડોદરા મેમુ ટ્રેનો પણ રદ થઈ છે. આમ 28 અને 29 ઓગસ્ટની 50 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. ગુજરાત એસટી વિભાગના કુલ 14,512 રૂટ પૈકી 1,180 રૂટ તેમજ 40,515 ટ્રીપ પૈકી 4,531 ટ્રીપ બંધ છે. 26 અને 27 ઓગસ્ટ એમ 2 દિવસ પડેલા ભારે વરસાદને કારણે 60થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી છે, ત્યારે ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે. સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોને અટકાવવાનો વારો આવ્યો છે. ગતરોજ મોટી સંખ્યામાં ટ્રેન રદ થયા બાદ આજે પણ 50થી વધુ ટ્રેન રદ થઈ છે, જેને પગલે મુસાફરો અટવાઈ પડ્યા છે. સુરતથી મુંબઈ અને અમદાવાદ તરફના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. સુરત રેલવે સ્ટેશન પર હાલ મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.